सुभाषित कुसुमानी। मित्रों, संस्कृत में कहवाये छे कि सुष्टु भाषितम सुभाषितम, एटले के जे सारी रीते कहवायेलू छे ते सुभाषित छे। सुभाषित नो अर्थ थाय सु एटले सारी रीते, भाषित एटले कहवायेलू। आपणा संस्कृत में आवा घणा बधा सुभाषितोनो अखूट खजानो छे। अने साहित्यकारो तो एटला सुधी माने छे कि पृथ्वी उपर त्रण रत्नो छे, जळ, अन्न अने त्रीजू सुभाषित। एटले के मानवीना जीवन माटे जेम जळ एटले के पाणी अने अन्न एटले खोराक जरूरी छे, एवी ज रीते सुभाषित पण अनिवार्य छे। कारण के सुभाषितमां तमे जोजो, बे लीटीनो श्लोक आपेलो होय एटले के टूंकमां एनी माहिती आपी होय, पण एनो मर्म एटले के एनो अर्थ जे होय એ ઘણો ગૂઢ અને ઊંડાણપૂર્વકનો હોય અને જીવનમાં વ્યવહારુ હોય। અને આ સુભાષિતો જે હોય એ ખાલી ભારતીય પ્રજા કે સંસ્કૃતિને અભિવ્યક્ત નથી કરતા, પરંતુ સમગ્ર માનવજાતિની સંસ્કૃતિનું ઓળખ કરાવે છે અને વ્યક્તિના ચરિત્રનું ઘડતર કરે છે। આ સુભાષિતની અંદર જો કોઈ માણસ એનું અનુસરણ કરે, એ જે ગૂઢ અર્થ છે એ સમજી લે અને પોતાના જીવનમાં એનું આચરણ કરે, તો એવા માનવને સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે અને શાંતિની પણ પ્રાપ્તિ થાય છે। એટલે કે ટૂંકા વાક્યની અંદર લાંબી વાત કહેવાની જે વિશેષતા સુભાષિતોની અંદર છે, એવા સુભાષિતો આપણે આ પદ્ય સાતની અંદર જોવાના છે। તો જોઈએ પદ્ય સાત, સુભાષિત કુસુમાની। સુભાષિત એક। સદ્બીસ્તો લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ અશબ્દી શપથે નાપી જલે લિખિતમ અક્ષરમ। સદ્બીસ્તુ એટલે કે સજ્જનોનું તો, લીલયા પ્રોક્તમ, લીલયા એટલે કે મજાકમાં, પ્રોક્તમ એટલે કહેલું, સજ્જન માણસો હોય એ લોકોનું તો મજાકમાં પણ કહેલું, શિલાલિખિતમ અક્ષરમ, શિલા એટલે કે પથ્થર પર લખેલા અક્ષરો સમાન છે। એટલે કે સજ્જનો જે કહે છે એ પોતાની વાતમાં એમના ખૂબ જ ઊંડાણ હોય છે અને કંઈક મર્મ હોય છે, એટલે કે એમની વાત સમજાવવા માટે એમણે ભલે મજાકમાં કહેલું હોય, એમ છતાં સજ્જનોનું કહેલું જે છે એ કોઈ દિવસ વ્યર્થ જતું નથી, ખોટું જતું નથી, એ શિલા પર લખેલા અક્ષરો સમાન હોય છે। અને અશબ્દી શપથે નાપી એટલે કે જે અસજ્જન એટલે કે દુર્જન હોય છે, એ એમનું શપથે એટલે કે સોગંદથી પણ કહેલું હોય, એમ છતાં જલે એટલે કે પાણીમાં લખેલા અક્ષરો સમાન છે। એટલે કે સજ્જનો માણસોનો જો સંગ કરો તો એમનું મજાકમાં પણ કહેલું તમારા જીવનની અંદર ઉપયોગી સાબિત થાય છે, અને દુર્જનોનો સંગ કરો તો એમનું શપથે એટલે ભલે એ સોગંદથી પણ કહે, પરંતુ એની વાત જે છે એ હંમેશા મિથ્યા હોય છે, ખોટી હોય છે। એટલે એનો અર્થ એ છે કે આપણા જીવનની અંદર આપણે સજ્જનોનો સંગ કરવો જોઈએ, કારણ કે ભલે એ મજાકમાં પણ કહે પણ એની અંદર એ વાતની અંદર વાણી અને વર્તનમાં કોઈ દિવસ ફેર હોતો નથી, એ જેવું બોલે છે એવું જ વર્તન કરે છે, અને દુર્જનો હંમેશા મિથ્યા બોલતા હોય છે। તો પહેલાં સુભાષિતનું ભાષાંતર જોઈશું। સજ્જનોનું તો મજાકમાં પણ કહેલું શિલા પર લખેલા અક્ષરો સમાન છે, અને દુર્જનોનું સોગંદથી પણ કહેલું પાણીમાં લખેલા અક્ષરો સમાન છે। સુભાષિત બે। સેવિતવ્યો મહાવૃક્ષ ફલચ્ચ છાયા સમન્વિત યદી દેવાત ફલમ નાસ્તી ચ છાયા કેન નિવાર્યતે। સેવિતવ્યો એટલે કે સેવન કરવું જોઈએ શેનું, તો મહાવૃક્ષ એટલે કે મહાન વૃક્ષનું। કેવા મહાન વૃક્ષનું? તો ફલચ્ચ છાયા સમન્વિત, ફળ ચ છાયા, ચ એટલે અને છાયાથી સમન્વિત એટલે કે યુક્ત, જેમાં ફળ અને છાયા બંને રહેલા છે એવા મહાવૃક્ષ એટલે એવા મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ। યદી એટલે કે જો, દૈવાત ફલમ, દૈવાત એટલે કે ભાગ્યવશ, જો એ મહાન વૃક્ષને ફલમ નાસ્તી ફળ પ્રાપ્ત ન થતું હોય, જ છાયા તો એની છાયાને કેન એટલે કે કેવી રીતે નિવાર્યતે એટલે કે અટકાવી શકાય। વૃક્ષ હોય મહાન વૃક્ષ, ભલે એ ફળ ન આપતું હોય પરંતુ એ જુદા જુદા ઋતુની અંદર એની ફળ આપવાની ક્ષમતા હોય, પણ જો ફળ ન આપતું હોય એમ છતાં એની છાયાને કેવી રીતે અટકાવી શકાય, નિવાર્યતે એટલે કે અટકાવી શકાય, કારણ કે મહાન વૃક્ષ હોય તો એ છાયા તો આપે જ, એટલે એનાથી
આપણને શાંતિનો અનુભવ થાય જ છે. એટલે આ શ્લોક દ્વારા એવું સમજાવ્યું છે કે મહાન પુરુષોનું જો સેવન કરવામાં આવે, એટલે કે જે મહાન વૃક્ષ છે એ ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે, એવા મહાપુરુષોનું આપણા જીવનની અંદર હંમેશા આપણે સેવન કરવું જોઈએ. કારણ કે ભલે એમની પાસે જે રહેલું ધન ન હોય, પણ જ્ઞાન હોવાના કારણે આપણે ઘણું બધું એમના પાસેથી શીખી શકીએ છીએ. જેવી રીતે મહાન વૃક્ષ હોય એની ફળ ન હોય તો છાયા તો પ્રાપ્ત થાય જ, એ રીતે મહાન પુરુષો કે જે સજ્જનો હોય છે એમના સાનિધ્યમાં રહેવાથી આપણને જરૂરથી સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકે છે. એનો સુભાષિત બેનું ભાષાંતર જોઈએ. ફળ અને છાયાથી યુક્ત મહાન વૃક્ષનું સેવન કરવું જોઈએ. જો ભાગ્યવશ ફળ પ્રાપ્ત ન થાય તો છાયાને કેવી રીતે નિવારી શકાય અથવા અટકાવી શકાય, અથવા તો કોણ અટકાવી શકે? સુભાષિત 3. આરોપ્યતે શિલાશૈલે યત્નેન મહતા યથા નિપાત્યતે ક્ષણનાદઃ તથાત્મા ગુણદોષયોઃ. પહેલી લાઇનમાં છેલ્લે લખ્યું છે યથા, એટલે કે જેમ. મહતા યત્નેન, મહતા એટલે કે મોટા અથવા ભારે, યત્નેન એટલે કે પ્રયત્નથી, શૈલે એટલે કે પર્વત પર, શિલા એટલે કે એક મોટા પથ્થરને આરોપ્યતે એટલે કે ચડાવવામાં આવે છે. કોઈ એક મોટી શિલાને પર્વત પર ચડાવવી હોય તો ઘણો બધો પ્રયત્ન થાય છે, એમ કોઈ શિલાને ઉપર ચડાવવા માટે જેમ મહાન પ્રયત્ન કરવો પડે છે. અને નિપાત્યતે ક્ષણેનાદ, અને ક્ષણેનાદ એટલે કે ક્ષણવારમાં જ તેને નિપાત્યતે એટલે કે નીચે પાડી દેવામાં આવે છે. તથાત્મા ગુણ દોષયો હો, તથા આત્મા, તેવી જ રીતે આત્માની બાબતમાં ગુણ દોષનું છે, એટલે કે આત્માનું જે ગુણ અને દોષ છે એની બાબત પણ એવી છે. આમાં શું સમજાવ્યું છે કે કોઈ એક મોટી શિલા હોય તો એને પર્વત પર ચડાવવી હોય તો ઘણો બધો ભારે પ્રયત્ન કરવો પડે, ઘણા બધા માણસોની જરૂર પડે, પરંતુ એને જો નીચે પાડી દેવી હોય તો એ ક્ષણવારમાં પડી જાય, એમાં કોઈ પ્રયત્નની જરૂર પડતી નથી. એવી જ રીતે આપણા આત્માના જે ગુણ અને દોષની વાત કરી છે કે આત્માનો, કોઈ વ્યક્તિનો ગુણ હોય એ કમાવો, તમે ઘણું બધું પ્રયત્ન કરો છો, ઘણા બધા સારા વર્તન કરો છો, ત્યારે એ તમારા ગુણ જે છે એ દેખાય છે. ઘણા બધા સારા વર્તનોનો સંગ્રહ થાય ત્યારે તમારો ગુણ જે છે એ ખીલી ઉઠે છે, પરંતુ એમાં જ્યારે કોઈ દોષ થઈ જાય તો એ ક્ષણવારમાં તમારી જે ઇમેજ છે એ બગડી જાય છે. એટલે ભૂલ થતાં તરત જ માણસની જે ઇમેજ છે એ બગડી જાય છે. એ જ રીતે અહીંયા સમજાવ્યું છે કે તમે કોઈ પણ વસ્તુ અથવા વર્તન કોઈ જગ્યાએ કરો તો ખૂબ જ વિચારીને કાર્ય કરવું જોઈએ, કારણ કે ઘણા બધા કાર્યોનો સંગ્રહ થાય ત્યારે તમે ગુણોનો સંગ્રહ કરી શકો છો, પરંતુ એક જો ભૂલ થાય તો તરત જ લોકો તમારી સામે દોષ બતાવવા લાગે છે. કારણ કે ગુણ પ્રાપ્ત કરવામાં જેમ શિલાને પર્વત પર ચડાવવામાં ભારે પ્રયત્ન થાય છે, એમ આત્માના ગુણ માટે ઘણા બધા પ્રયત્નો કરવા પડે છે, અને એને નીચે પાડતા ક્ષણવારની અંદર પડી જાય છે. એવી જ રીતે દોષ પણ ક્ષણવારની અંદર જ તમારા ગુણોનો નાશ થાય છે અને દોષ દેખાય છે. તેથી હંમેશા આત્માના ગુણોનો સંગ્રહ કરવો, અને બીજા પણ વ્યક્તિના આપણે ગુણ જોવા, દોષ જોવા નહીં. તો એનું ભાષાંતર થશે, જેમ મહાન પ્રયત્નથી કોઈ શિલાને પર્વત પર ચડાવવામાં આવે છે અને તે ક્ષણવારમાં જ નીચે પાડી દેવામાં આવે છે, તેવી જ રીતે આત્માના બાબતમાં ગુણ અને દોષનું છે. ભાષાંતરને તમે સમજીને વારંવાર રિપીટ કરજો, જેના કારણે તમે એ શ્લોકનું ઊંડાણ સમજી શકો અને એનું ભાષાંતર પણ સારી રીતે જાણી શકો. ક્ષણે રુષ્ટઃ ક્ષણે તુષ્ટઃ, રુષ્ટઃ તુષ્ટઃ ક્ષણે ક્ષણે, અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદો અપિ ભયંકરઃ. જો શું કહે છે કે ક્ષણે રુષ્ટઃ એટલે કે ક્ષણવારમાં રુષ્ટ થતા એટલે કે રોષે ભરાયેલા, અને ક્ષણે તુષ્ટ એટલે કે ક્ષણવારમાં તુષ્ટ એટલે સંતોષ પામેલા, સંતુષ્ટ થયેલા. રુષ્ટઃ તુષ્ટઃ ક્ષણે ક્ષણે, ક્ષણે ક્ષણે રુષ્ટ એટલે કે ઘડીકમાં રોષે ભરાયેલા અને બીજા ક્ષણે સંતોષ પામેલા.
अव्यवस्थित चित्तस्य आवा कोनी वात करी छे एवा मानवीनी के जे घड़ीकमां रोषे भराय छे अने बीजे ज क्षणे ए संतोष पामे छे एटले के खुश थई जाय छे एवा अव्यवस्थित चित्तस्य એટલે કે ચિત્તવાળા મનવાળા આવા અવ્યવસ્થિત મનવાળા વ્યક્તિની પ્રસાદો અપી ભયંકર પ્રસાદ એટલે એની કૃપા પણ ભયંકર હોય છે એટલે કે જે વ્યક્તિ પોતાના એક નિર્ણય પર મક્કમ ન રહી શકતો હોય અને અડગ રહી કોઈ કાર્ય ન કરી શકતો હોય અને પોતાના સ્વભાવને અને મિજાજને ક્ષણે ક્ષણે બદલતો હોય એટલે કે ઘડીકમાં એ રોષે ભરાયેલો હોય થોડીક ક્ષણોમાં સંતોષ પામેલો હોય આવા જે અવ્યવસ્થિત મનવાળા વ્યક્તિઓ હોય કે જેનું ચિત્ત જે છે એ એકાગ્ર રહી શકતું નથી તો એવા વ્યક્તિની સાથે આપણે પણ રહીએ તો એના સંગમાં રહેવાથી એની કૃપા પણ જો આપણને લાગે તો પણ આપણા માટે ભયંકર હોય છે તો આપણે આપણા જીવનની અંદર આવા વ્યક્તિઓને ઓળખવા જોઈએ અને જો એમનો ક્ષણે ક્ષણે બદલાતો હોય એવો મિજાજ હોય તો એવા વ્યક્તિની કૃપા પણ આપણા માટે ભયંકર હોય છે તો એનાથી આપણે સાવધાન રહેવું જોઈએ સુભાષિત 4 નું આપણે ભાષાંતર જોઈશું ક્ષણમાં રોષે ભરાયેલા ક્ષણમાં સંતોષ પામેલા ક્ષણે ક્ષણે રોષે ભરાયેલા સંતોષ પામેલા અવ્યવસ્થિત ચિત્તવાળા વ્યક્તિની કૃપા પણ ભયંકર હોય છે સુભાષિત 5 યથા ચતુર્ભિ કનકં પરીક્ષતે નિઘર્ષણ ચ છેદન તાપ તાડનૈ તથા ચતુર્ભિ પુરુષઃ પરીક્ષતે શ્રુતેન શીલેન ગુણેન કર્મણા એટલે કે યથા એટલે કે જેમ ચતુર્ભિ એટલે કે 4 પ્રકારે અથવા તો 4 ક્રિયાઓ વડે કનકં પરીક્ષતે કનકં એટલે કે સોનું પરીક્ષતે એટલે કે પરીક્ષા થાય છે કયા 4 પ્રકારે તો નિઘર્ષણ એટલે કે ઘસાવું સોનાની કસોટી પથ્થર પર ઘસીને એ કેટલા ટચનું છે એ નક્કી કરાય છે ચ છેદન એટલે કાપવું એટલે કે એની કાપકૂપ કરીને તાપ એટલે તપાવવું સોનાની પરીક્ષા એને તપાવવાથી એટલે એની શુદ્ધતા કેટલી છે એ નક્કી થાય છે અને તાડને એટલે કે ટીપીને એટલે કે એને આકાર ગળવા માટે એને ટીપવાની પણ જરૂર પડે છે એટલે કે સોનું મહામૂલી કિંમતી હોવા છતાં પણ એને આ 4 ક્રિયાઓમાંથી પસાર થવું પડે છે નિઘર્ષણ એટલે કે ઘસાવવું ચછેદન એટલે કે કપાવવું તાપ એટલે તપાવવું અને તાડને એટલે કે ટીપવું એમ આ સોનાના ઉદાહરણ દ્વારા કહ્યું છે કે તથા એટલે કે તેમ આગળ જોયું યથા એટલે કે જેમ અને તથા એટલે તેમ ચતુર્ભિ પુરુષ પરીક્ષતે એવી જ રીતે પુરુષની એટલે કે કોઈપણ વ્યક્તિની પણ 4 પ્રકારે એટલે કે 4 ક્રિયાઓ વડે એની પરીક્ષતે એટલે કે પરીક્ષા થાય છે કયા 4 પ્રકારે કહ્યું છે શ્રુતેન એટલે કે જ્ઞાન શીલેન એટલે કે ચારિત્ર્ય ગુણેન એટલે કે ગુણ અને કર્મણા એટલે કે કર્મ આ 4 વડે કોઈપણ પુરુષની એટલે કે વ્યક્તિની પરીક્ષા થાય છે કે વ્યક્તિ કેવો છે એને શેના આધારે નક્કી થાય છે તો એના જ્ઞાન ગુણ અને ચારિત્ર્ય તથા કર્મ એનું વર્તન કેવું છે વાણી કેવી છે એના આધારે કોઈપણ પુરુષનું અનુમાન લગાવી શકાય છે અને આ 4 ક્રિયાઓ એટલે કે એમની પરીક્ષા થકી મનુષ્ય જે છે એ સાબિત થાય છે એટલે કે વ્યક્તિ પાસે કેટલું ધન છે સત્તા છે એ જોવામાં નથી આવતું પરંતુ એના જે સદ્ગુણો છે કે એનું જ્ઞાન ચારિત્ર્ય કર્મ કેવા છે એના આધારે એની પરીક્ષા થાય છે અને આ 4 પરીક્ષાઓમાં પાર થયેલો જે વ્યક્તિ હોય એ પોતાના જીવનની અંદર ઉચ્ચ શિખરો પ્રાપ્ત કરી શકે છે તો આ સુભાષિતનું ભાષાંતર જોઈશું જેમ સોનાની પરીક્ષા ઘસાવવું કાપવું તપાવવું અને ટીપવું એ 4 ક્રિયાઓ વડે થાય છે તેમ પુરુષની પરીક્ષા જ્ઞાન ચારિત્ર્ય ગુણ અને કર્મ આ 4થી થાય છે સુભાષિત 6 આપત્સુ રામઃ સમરેષુ ભીમઃ દાનેષુ કર્ણશ્ચ નયેષુ કૃષ્ણઃ ભીષ્મઃ પ્રતિજ્ઞા પરિપાલનેષુ વિક્રાંત કાર્યેષુ ભવાંજનેયઃ આ સુભાષિતમાં માનવે કેવું બનવું જોઈએ કેવા વ્યક્તિના કેવા ગુણોને લેવા જોઈએ એની વાત કરી છે આપત્સુ
એટલે કે આપત્તિઓમાં જ્યારે આફત હોય, મુશ્કેલી હોય એવા સમયે રામ એટલે કે આપત્તિઓમાં રામ બનવું, કારણ કે શ્રી રામે પોતાના જીવનની અંદર પોતાના પિતાની આજ્ઞા મળી કે 14 વર્ષ વનવાસ રહેવાનું છે, તો તરત જ એ એના માટે તૈયાર થઈ ગયા. એટલે આપત્તિઓ, એમને ઘણી બધી મુશ્કેલીઓ પડી, એમ છતાં એમણે જીવનમાં એને સહન કરી. તો આફત અને આપત્તિઓમાં રામ બનવાનું કહે છે. સમરેશુ ભીમઃ, સમરેશુ એટલે કે યુદ્ધોમાં, જ્યારે યુદ્ધ હોય તો એવા સમયે તું ભીમઃ એટલે કે ભીમ બનજે, કારણ કે એના જેમ શક્તિશાળી બનીને યુદ્ધની અંદર વિજય મેળવજે. દાનેશુ કર્ણશ્ચ એટલે કે દાન આપવામાં તું કર્ણ બનજે, કારણ કે કર્ણને આપણે દાનવીર તરીકે ઓળખીએ છીએ. અને મહાભારતના પ્રસંગમાં આપણે જાણીએ છીએ કે યુદ્ધ વખતે બ્રહ્માજીના કહેવાથી જ્યારે ઇન્દ્ર એમના કવચ અને કુંડળ લેવા માટે પણ આવ્યા, તો એમણે સ્નાન પછીનું જે દાન આપવાનો નિયમ હતો એમાં પોતાના કવચ અને કુંડળ બ્રાહ્મણ રૂપે આવેલા ઇન્દ્રને આપી દીધા હતા. એટલે કે જીવનમાં દાન આપવામાં તું કર્ણ બનજે. નયેશુ કૃષ્ણ, કૃષ્ણ નીતિઓમાં પારંગત હતા, એટલે તું નયેશુ એટલે કે નીતિઓમાં તું કૃષ્ણ બનજે, કારણ કે ભગવાન કૃષ્ણે પોતાની નીતિ પારંગતતાને કારણે ઘણા બધા વ્યક્તિઓને મુશ્કેલીમાંથી ઉગાર્યા હતા. પછી ભીષ્મ પિતામહને પ્રતિજ્ઞા પરિપાલનેશુ એટલે કે પ્રતિજ્ઞા પાળવામાં જે મક્કમ હતા, એવા તું પોતાની પ્રતિજ્ઞા પાળવા માટે, પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે ભીષ્મ પિતામહ બનજે, કારણ કે પ્રતિજ્ઞા પાળવામાં ભીષ્મ આદર્શ ગણાય છે. એમના જે પિતા હતા રાજા શાંતનુ, એમને સત્યવતી સાથે જ્યારે લગ્ન કરવાના હતા ત્યારે સત્યવતીના પિતાએ સત્યવતીના પુત્રને ગાદી મળે એના માટે ભીષ્મ પિતામહે પોતે આ જન્મ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. અને આવી કઠોર પ્રતિજ્ઞા લીધી એના કારણે એમને પ્રતિજ્ઞાનું પાલન કરવામાં શ્રેષ્ઠ માનવામાં આવે છે. એટલે કે પોતાની પ્રતિજ્ઞા જો આવી રીતે આપણે પાળી શકતા હોય તો જ એ પ્રતિજ્ઞા લેવી જોઈએ. અને છેલ્લે કહે છે કે વિક્રાંત કાર્યેશુ ભવાંજનેયઃ, એટલે વિક્રાંત કાર્યેશુ એટલે કે પરાક્રમના કાર્યોમાં તું ભવાંજનેય એટલે કે આંજનેયના પુત્ર એટલે કે અંજનાના પુત્ર હનુમાન બનજે. હનુમાનના પરાક્રમોની આપણને ખબર છે કે એ શ્રીરામનો સાથ આપવા માટે થઈ લંકામાં પોતે ગયા હતા અને પોતે એકલા હોવા છતાં પણ એ લંકાને સળગાવીને આવ્યા હતા. અને રામાયણમાં આપણે જાણીએ છીએ કે એ હિમાલય પર જ્યારે જડીબુટ્ટી લેવા માટે ગયા તો આખો પર્વત પણ ઉપાડીને એ ભગવાન માટે લઈ આવ્યા હતા. તો પરાક્રમના કાર્યોમાં આપણને હનુમાન બનવાનું કહે છે. આ સુભાષિતનું આપણે ભાષાંતર જોઈશું. આપત્તિઓમાં રામ, યુદ્ધમાં ભીમ, દાનમાં કર્ણ, નીતિઓમાં કૃષ્ણ, પ્રતિજ્ઞાનું પાલન કરવામાં ભીષ્મ પિતામહ, અને પરાક્રમના કાર્યોમાં તું અંજના પુત્ર હનુમાન બનજે. સુભાષિત 7. પ્રારંભતે ન ખલુ વિઘ્ન ભયેન નીચૈઃ, પ્રારભ્ય વિઘ્ન વિહતાઃ વિરમંતી મધ્યાઃ, વિઘ્ને પુનઃ પુનરપિ પ્રતિહન્યમાના, પ્રારભ્ય ચ ઉત્તમ જના ન પરિત્યજંતિ. પહેલી લાઇનમાં છે ખલુ એટલે કે ખરેખર. ખરેખર ન પ્રારંભંતે એટલે કે પ્રારંભ કરતા નથી, કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતા નથી. કોણ? તો નીચે વિઘ્ન ભયેન, વિઘ્ન ભયેન એટલે કે વિઘ્નના ડરથી, કે આપણે કોઈ કાર્ય કરીશું અને વચ્ચે કોઈ વિઘ્ન આવી જશે, મુશ્કેલી પડશે, આવા વિચારથી જ નીચે એટલે કે નિમ્ન પ્રકારના જે વ્યક્તિઓ હોય છે એ ન પ્રારંભંતે એટલે કે કાર્યનો આરંભ જ કરતા નથી. ઘણા બધા વ્યક્તિઓ હોય કે તમે જુઓ છો કે સાહસ કરી શકતા ન હોય, કોઈ પણ કાર્યનો પ્રારંભ કરે એના પહેલાં જેવો વિચાર કરે કે આ કામ મારાથી નહીં થાય, એટલે એ કામને ત્યાં પડતું મૂકી દે છે. એટલે કે કેવા પ્રકારના વ્યક્તિઓ છે એ આ સુભાષિતની અંદર વાત કરી છે, કે એક પ્રકારના એવા વ્યક્તિઓ હોય છે કે જેને અહીં શબ્દ આપ્યો છે નીચાઈ એટલે કે નિમ્ન પ્રકારના વ્યક્તિઓ, નિમ્ન વિચારોવાળા, એ ક્યારેય કાર્યનો આરંભ જ નથી કરતા. શેના કારણે? તો વિઘ્ન ભયેન એટલે કે વિઘ્નનો એમને
डर लागे, મુશ્કેલીનો ડર લાગે એટલે કાર્યનો પ્રારંભ જ કરતા નથી। બીજી વાત કરે છે પ્રારભ્ય વિઘ્ન વિહતા વિરમંતિ મધ્યા। મધ્યા એટલે કે મધ્યમ પ્રકારના જે વ્યક્તિ હોય, આગળ વાત થઈ નિમ્ન પ્રકારના, બીજા નંબરના એટલે કે મધ્યમ પ્રકારના વ્યક્તિઓ હોય, પ્રારભ્ય એટલે કે પ્રારંભ કરેલા કાર્યને વિઘ્ન વિહતા એટલે કે વિઘ્ન આવવાના ડરથી, અથવા તો જ્યારે વિઘ્ન આવી જાય છે, કાર્ય તો શરૂ કરી દે છે પણ વિઘ્ન આવી જાય છે ત્યારે વિરમંતી એટલે કે એ કાર્યને ત્યાં અટકાવી દે છે। આવા વ્યક્તિઓ એટલે કે મધ્યમ પ્રકારના વ્યક્તિઓ કાર્ય સ્ટાર્ટ તો કરે છે પરંતુ એ વિઘ્નોથી એટલે કે જ્યારે સંકટ આવે ત્યારે હેરાન પરેશાન થઈ જાય અને પછી એ કામને અડધું મૂકી દે છે। ગુજરાતીમાં એના માટે એક કહેવત પણ છે કે આરંભે શુરા અને અંતે અધૂરા, એટલે કે આરંભમાં સ્ટાર્ટ તો કરી દે કામ પણ એ પૂરું કરી શકતા નથી। પછી ત્રીજા પ્રકારના કેવા વ્યક્તિઓ હોય છે એની વાત કરી છે। વિઘ્ને પુનઃ પુનરપિ પ્રતિહન્યમાના, વિઘ્ને એટલે કે વિઘ્નો જે છે સંકટ, પુનઃ પુનરપિ વારંવાર આવવા છતાં, પ્રારભ્ય એટલે કે પ્રારંભ કરેલા કાર્યને ચ ઉત્તમ જના એટલે કે ઉત્તમ માણસો જે હોય છે એ વારંવાર વિઘ્નો એમના જીવનની અંદર આવે, પોતાના કાર્યની અંદર આવે, એમ છતાં ઉત્તમ પ્રકારના વ્યક્તિઓ, ઉત્તમ જના એટલે કે ઉત્તમ પ્રકારના વ્યક્તિઓ એ પ્રારભ્ય એટલે પ્રારંભ કરેલા કાર્યને ન પરિત્યજંતિ એટલે કે એ પરિત્યજંતિ એટલે છોડી દેતા, ન એટલે નથી, એ પ્રારંભ કરેલા કાર્યને છોડી દેતા નથી। ઘણું બધું એમને સંકટ આવે, હેરાન થઈ જાય અને ઘણા બધા વિઘ્નો આવે, એમ છતાં ફરી ફરીને હેરાન થવા છતાં એ પોતાના પ્રારંભ કરેલા કાર્યને છોડતા નથી અને સફળતા એવા જ વ્યક્તિઓને મળે છે કે જે વારંવાર એ કાર્યને, વિઘ્નો આવવા છતાં પણ એ કાર્યને પૂર્ણ કરે છે। તો આપણા જીવનની અંદર પણ ઘણી બધા અનેક મુશ્કેલી અને સંકટો હોવા છતાં પણ આપણે જે પ્રારંભ કરેલું કાર્ય હોય એને હંમેશા સફળતાપૂર્વક પૂર્ણ કરવું, તેથી જ આપણને જિંદગીની અંદર સફળતા પ્રાપ્ત થઈ શકે। તો આ સુભાષિતની અંદર ત્રણ પ્રકારના વ્યક્તિઓ કેવા હોય છે એની વાત કરી, તો એનું આપણે ભાષાંતર જોઈએ। વિજ્ઞાનના ભયથી નિમ્ન માણસો ખરેખર કાર્યનો આરંભ કરતા નથી, મધ્યમ પ્રકારના માણસો કાર્ય શરૂ કરીને વિઘ્નોથી હેરાન પરેશાન થતા વચ્ચે જ અટકી જાય છે, અને ઉત્તમ પ્રકારના માણસો વિઘ્નોથી ફરી ફરીને હેરાન થવા છતાં આરંભેલું કાર્ય છોડી દેતા નથી અથવા તો ત્યજી દેતા નથી। તો અહીંયા સાતમું સુભાષિત પણ પૂર્ણ થાય છે। તો